जय श्री कृष्ण बाळको, धोरण पांच विषय गुजराती, पूरक वाचन पाठ चार, मूल्यवान भेट भाग बे। આગળમાં લેક્ચરમાં જે તાઓ નામની છોકરી છે તે બુદ્ધ ભિક્ષુ આવેલા છે તેને તે જે સિક્કો મળ્યો હતો તે તેની પાછળ દોડતી દોડતી તેને આપવા જાય છે। ત્યાં સુધી પાઠ આપણે જોયો હતો, હવે આપણે આગળ જોઈએ। મને રસ્તા પરથી જડ્યો છે, મેં ઘસી અને ઉજળો કર્યો છે, આ સિક્કો મને બહુ જ ગમે છે, મેં એને જીવની જેમ સાચવ્યો છે। તાઓ પેલા બુદ્ધ ભિક્ષુને શું કહે છે કે મને આ સિક્કો રસ્તા પરથી મળ્યો છે, મેં ઘસી ઘસી જ્યારે હું નવરી હોઉં ત્યારે ઘસી ઘસી કાંઈ કામ ન હોય ત્યારે ઘસી મેં એને ઉજળો કર્યો છે એટલે ચમકાવ્યો છે, અને આ સિક્કો મને બહુ ગમે છે, હું તેને મારા જીવની જેમ જ સાચવું છું। પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહી એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા। બૌદ્ધ ભિક્ષુએ શું કહ્યું? આવો ગંદો સિક્કો છે, એ પવિત્ર મૂર્તિ બનાવી છે તો તેમાં ઉપયોગ ન થઈ શકે એવું કહી અને તે સિક્કો છે તે તાઓને પાછો આપી તે ત્યાંથી ચાલતા થઈ ગયા। પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી। તેની ભેટ બૌદ્ધ ભિક્ષુએ ન સ્વીકારી તેથી તે દુઃખી થઈ ગઈ અને રડવા લાગી। એને થયું, ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી। તેણે શું કહ્યું? ભગવાન બુદ્ધને આ મૂર્તિ બનાવવા માટે આપી શકાય તેવી મૂલ્યવાન વસ્તુ મારી પાસે કંઈ છે નહીં, હું કેવી કમ ભાગી છું, હું કેવી કમ નસીબ છું। એ નિરુપાય બની રહી, અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો, તે મૂંઝાઈ ગઈ, દુઃખી થઈ અને છેલ્લે તેણે તેનો સિક્કો હતો તે ફરીથી બૂટમાં મૂકી દીધો। ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષો મઠમાં આવી ગયા। ભિક્ષો બધા દેશમાં મૂલ્યવાન ભેટ લેવા ગયા હતા, તે ભેટ લઈ લે અને મઠ હતો ત્યાં તે લોકો જ્યાં રહેતા હતા તે મઠમાં તે આવી ગયા। ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા। જે તે બૌદ્ધ ભિક્ષુ હતા તેમાં જે ધર્મગુરુ હતા, જે મેઇન ગુરુ હતા, તેમણે આ બધા ઘરેણા હતા એ ભઠ્ઠીમાં નાખી અને ઓગાળ્યા। ઘરેણાને ગરમ કરી અને તે ઘરેણા હતા તેને પીગાળી દીધા। તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી। જે ઘરેણા પીગાળ્યા એટલે તે પ્રવાહી સ્વરૂપ થઈ ગયું। તેને એક મોટા કળનું બીબું હતું, જે આકૃતિ બનાવવાની હોય તેવા આકારનું એક ચોકઠું હોય છે, તેમાં તે જે પ્રવાહી હતું તે તેમાં રેડ્યું અને તે બુદ્ધ ભગવાનની મૂર્તિ તૈયાર થઈ ગઈ। પણ મૂર્તિ જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગઈ। અરે આ શું, આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે, તેમાં શું હતું? મૂર્તિ જોઈ તો એ બધા જોઈને આશ્ચર્ય થઈ ગયા, તે બધાને નવાઈ લાગી, કારણ કે મૂર્તિ પર ના ખુશીનો ભાવ હતો, તેમાં આનંદની લાગણી ન હતી। આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે, સૌ ચિંતાતુર બની ગયા। તે બધાએ વિચાર્યું કે આ ધાતુનું વસ્તુ છે તેમાં અથવા તો આ બીબું છે તેમાં કંઈક આપણાથી ખામી રહી ગઈ લાગે છે, કંઈક ભૂલ થઈ ગઈ છે, તેના કારણે આવી રીતની મૂર્તિ બની છે, અને બધા ચિંતા કરવા લાગ્યા। મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કરી અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? મઠના જે વડા હતા એટલે જે મેન બુદ્ધ ભિક્ષુ હતા, તેમણે પોતાના શિષ્ય એટલે બીજા બુદ્ધ શિષ્ય હતા તેણે એકત્ર કર્યા એટલે કે ભેગા કરી અને પૂછ્યું કે તમે જે આ બધી ભેટ લઈ આવ્યા છો તે તમને બધાએ રાજી ખુશીને આપી છે ને? તમે કોઈ પાસે જબરજસ્તી નથી માગી ને? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈને તમે આપવી જ જોશે તેમ કહી અને ફરજિયાત લઈને જ નથી આવ્યા ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? કોઈએ પ્રેમપૂર્વક ભેટ આપી હોય અને તેનો તમે અસ્વીકાર એટલે કે તે તમે સ્વીકારી નથી ને? આ ભેટ મળવામાં કોઈ સાથે ગફલત થઈ છે? આ ભેટ મળી છે તે સાથે કોઈથી કંઈ ભૂલ થઈ છે? ગફલત એટલે કે કોઈથી કંઈ બેદરકારી અથવા ભૂલ થઈ છે? એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો। તેમાંથી એક ભિક્ષુ ઊભો થયો અને તે શું બોલ્યો? મને એક છોકરીએ ગંદો કાટવાળો સિક્કો આપ્યો હતો એટલે તે મેં સ્વીકાર્યો નહોતો, તે મેં ન લીધો। વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય। આ કાર્ય ભગવાનનું કાર્ય કરવામાં હોય છે, તેમાં કોઈ પણ વ્યક્તિ ગમે એવી ભેટ આવે તો પણ તે ખૂબ અણમોલ ગણાય છે। જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે, એના કરતાં જેની પાસે સંપત્તિ નથી
છતાં કંઈક આપે તેનું મૂલ્ય વધારે હોય છે. જેની પાસે જે લોકો અમીર છે, પૈસા છે, તે લોકો સંપત્તિ આપે તે તો સારું જ કહેવાય, પણ જેની પાસે કંઈ છે નહીં અને તો પણ તે આપવા માંગતા હોય તો તેનું મૂલ્ય કેવું હોય છે? વધુ હોય છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ ખૂબ પ્રિય છે જેની પાસે કંઈ છે નહીં અને આપે છે, એવી વ્યક્તિ ભગવાનને ખૂબ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ, પરંતુ તે જે ભેટ આપતા હોય તે સાચા મનથી, સાચા હૃદયથી આપતી હોવી જોઈએ, તો એ ભેટનું મૂલ્ય વધુ ગણાય છે. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ લઈ આવો. ભગવાનની ભેટે જે ચરણે ભેટ ધરેલી છે અને તેનો અસ્વીકાર કરવામાં આવે તો ભગવાન તેનાથી નારાજ થઈ જાય છે, તે ખુશ રહેતા નથી. તો તમે જલ્દી જાઓ અને તે છોકરી પાસેથી તેની ભેટ લઈ આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ તે તાઓને મળવા ચાલી નીકળ્યો. ભિક્ષુએ જે ભેટનો સ્વીકાર ન કર્યો હતો તેથી તેને તેની ભૂલની સમજણ પડી ગઈ અને તે ત્યાંથી તરત તાઓ પાસે ગયો અને ભેટ લેવા માટે તાઓ પાસે ચાલી નીકળ્યો. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું, ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે? ફરીવાર જે તાઓ જેના ઘરે રહેતી હતી ત્યાં ફરીવાર આવી એટલે અને ત્યાં જઈ અને તેને તાઓને બોલાવી. તાઓને બોલાવી એટલે બધાને આશ્ચર્ય નવાઈ થયું કે આ તાઓને કેમ બોલાવે છે. ભિક્ષુએ કહ્યું, બહેન, મારે તમારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો. ભિક્ષુ શું કહે છે કે મારે તમારી માફી માંગવાની છે, કારણ કે મેં તમારી ભેટ સ્વીકારી ન હતી, તેથી હું તમને તમારી માફી માગું છું. પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તેણે શું કહ્યું, તે દિવસે મેં ના પાડી હતી, પરંતુ આજે હું તારી ભેટ લેવા આવ્યો છું. જો હું તારી ભેટ સ્વીકાર કરીશ તો જ ભગવાન બુદ્ધની મૂર્તિ સુંદર બનશે. તાઓએ તો મો પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી તે કેવી મૂલ્યવાન હશે. તાઓએ મો પર આંગળી દઈને એટલે કે ચૂપચાપ બધું સાંભળ્યા કરી અને ઘરના નોકરો હતા તેને નવાઈ થઈ. તેને એમ લાગ્યું કે તાઓએ એવી તો વળી શું ભેટ આપી હશે કે જેથી ભગવાન બુદ્ધની મૂર્તિ તેની ભેટ વગર બની નહીં શકે. તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. તારે શું કર્યું? તાઓએ તેને જે બૂટમાં પાછો સિક્કો મૂક્યો હતો તે તેણે કાઢ્યો અને ભિક્ષુને ચરણે ધર્યો. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારીને તેને આશીર્વાદ આપ્યા. ભિક્ષુ ખુશ થઈ અને આશીર્વાદ આપી અને તેનો સિક્કો એટલે કે તેની ભેટ સ્વીકારી લીધી. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો અને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. બૌદ્ધ ભિક્ષુ જે સિક્કો લઈને આવ્યા હતા તે મઠના વડા હતા એટલે કે તેના ધર્મગુરુ હતા. તેને સિક્કો ફરીવાર આપ્યો અને બધું ઘરેણું અને બધો એકરસ કરેલો હતો એ બધું પ્રવાહી અને તેની સાથે આ સિક્કો આ બધું ભેગું કરી અને તેને ફરીથી ઓગાળવામાં આવ્યું. સવે જોઈએ તો એમાંથી એક સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ ગઈ. તો તે મૂર્તિ કેવી તૈયાર થઈ? એક સુંદર નમણી અને ભવ્ય એટલે ખૂબ જ સુંદર મૂર્તિ તેમાંથી તૈયાર થઈ. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો, એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈને સવે આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા. મૂર્તિ પરનું સ્મિત ભર્યું મુખ એટલે કે તેનો હસતો ચહેરો, એના કરુણા ભર્યા નયનો એટલે કે તેની કરુણાથી ભરેલી આંખો, અને સ્નેહ ભાવથી એટલે કે ખૂબ જ સ્નેહથી, ખૂબ જ પ્રેમથી ચમકતો તેનો ચહેરો એટલે કે તેનું મુખ જોઈને બધાને આશ્ચર્ય થયું અને ખૂબ ખુશાલ થઈ ગયા. નાનકડી તાઓના આનંદનો તો પાર જ ન હતો. જે નાનકડી તાઓએ સિક્કો આપ્યો હતો તેની આનંદનો પાર જ ન હતો. અહીં પાઠ આપણે પૂર્ણ થયો. હવે તે પાઠના શબ્દાર્થ જોઈએ. શબ્દ સમજૂતી. અનાથ એટલે નિરાધાર, જેના મમ્મી પપ્પા ન હોય, જેની આગળ પાછળ કોઈ ન હોય તેવું. ચીવટ કાળજી. ચોખ્ખું ચણક એટલે ખૂબ સ્વચ્છ. ભિક્ષુ એટલે સ્વાદુ. મૂલ્યવાન એટલે કિંમતી, કમભાગી, કમનસીબે. બીબુ કોઈ આકૃતિ ઢાળવાનું ચોખ્ખું. ગફલત બેદરકારી. તથાગત એટલે જ્ઞાની, અહીં ભગવાન ગૌતમ બુદ્ધ. ત્યાર પછી છે રૂઢિપ્રયોગો. દિલ જીતી લેવું, ખૂબ પ્રિય થઈ જવું. જળજળી આવવા, આંખમાં આંસુ આવી જવા.
જીવની જેમ સાચવવું, ખૂબ જ જતન કરવું. હોમવર્કમાં તમારે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ નોટબુકમાં લખવાના છે. અહીં પાઠ આપણે પૂર્ણ થાય છે. સ્વાધ્યાય આગળના લેક્ચરમાં જોશું.